ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો દોસ્તો? દોસ્તો, આજે પીએન જંકશન ડાયોડ, એવું કહેવાય કે તમે આ શબ્દ સમજી લેશો તો આના ઉપરથી આગળ ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ, અર્ધતરંગ, પૂર્ણ તરંગ, અલગ અલગ એપ્લિકેશન્સ બધું આવડી જશે. તો આજનો પ્રશ્ન કોઈ થિયરી સ્વરૂપે ન કહેતા એ નાના નાના એમસીક્યુ લઈને આવે છે. દોસ્તો, ધ્યાનથી સમજીએ તો પી પ્રકાર અને એન પ્રકાર. એટલે મારી પાસે દોસ્તો આ પી પ્રકારનો અર્ધવાહક. ચલો, પી પ્રકારના અર્ધવાહકમાં કોની સંખ્યા વધારે? હોલની. એન પ્રકારના અર્ધવાહકમાં કોની સંખ્યા વધારે? ઇલેક્ટ્રોનની. આ બંને દોસ્તો જ્યારે જોડાશે, આ બંનેના જોડાણ, જે કાયમી જોડાણ બનાવીશું, એને કહેવાય દોસ્તો પીએન જંકશન ડાયોડ. કારણ કે બે જણ છે એટલે ડાયોડ શબ્દાય. તો પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહકના કાયમી જોડાણને પીએન જંકશન ડાયોડ કહે છે. તો સરસ મજાની વ્યાખ્યા આપણને તૈયાર થઈ ગઈ. દોસ્તો, હવે વિચારો, પી પ્રકાર પાસે હોલ વધારે હતા, એન પ્રકાર પાસે ઇલેક્ટ્રોન વધારે હતા. શરૂઆતમાં શું થશે? બહુ સરસ પ્રોસેસ છે. શરૂઆતમાં બંને પાસે પોતાના મેજોરિટી કેરિયર વધારે છે. હવે વિચારો, મારી પાસે, હું પી ની વાત કરું, મારી પાસે બધા હોલ વધારે છે, તો બધા હોલ પેલા ઇલેક્ટ્રોન તરફ આકર્ષાશે. આ જ રીતે મારી પાસે, એટલે કે એન વિભાગમાં ઇલેક્ટ્રોન વધારે છે, તો વધારાના ઇલેક્ટ્રોન એ પેલા પી પ્રકારના હોલ તરફ આકર્ષાશે. એનો મતલબ આ બંને વચ્ચે દોસ્તો વિદ્યુતનું વહન થવાની શક્યતા હશે. કોણ ક્યાં ગતિ કરશે એ બહુ જ અગત્યનો શબ્દ છે, ધ્યાનથી સાંભળજો. હોલ ક્યાંથી ક્યાં જશે? તો તમે જોઈ શકો છો, હોલ પી થી એન તરફ જશે. જ્યારે ઇલેક્ટ્રોન ઋણ વિજભારિત છે, એન થી પી તરફ જશે. તો આને દોસ્તો ડિફ્યુઝન કહેવાય. શું કહેવાય એને? ડિફ્યુઝન. જેમ જેમ સમય ચાલતો રહેશે એટલે બધા ઋણ વિજભાર અહીંયા ગોઠવાઈ જશે. સમજો, બધા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ ભ્રમણ કરતા કરતા આવીને બધા ઇલેક્ટ્રોન અહીં ગોઠવાઈ જશે. એ જ રીતે આની પાસે જેટલા બી ધન વિજભાર છે એ બધા ગતિ કરતા કરતા આવીને અહીંયા ગોઠવાઈ જશે. તારો મતલબ સમજો દોસ્તો, કે જ્યારે ઇલેક્ટ્રોન એન થી પી તરફ જાય ત્યારે અહીંયા એક હોલ મૂકશે. કારણ કે ઇલેક્ટ્રોન બધા અહીં ખસી ગયા, તો એના કારણે અહીંયા બધા ધન વિજભાર આવવા લાગ્યા. અને એ જ રીતે જ્યારે અહીંયા બધા હોલ થતા રહેશે, તો ભવિષ્યમાં અહીંયા ઇલેક્ટ્રોન થવા લાગ્યા. એનો મતલબ ધીરે 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 સમજો કે સર, આ જે સ્પેસ ચાર્જ છે એ વચ્ચેનો વિસ્તાર જોવા જાઓ, તો વચ્ચેનો વિસ્તાર ઇનડાયરેક્ટલી વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થઈ ગયો. એની પાસે કોઈ વધારાનો વીજભાર, મુક્ત વીજભાર નથી. કારણ કે જેટલા ધન ગોઠવાશે એટલા ઋણ ગોઠવાશે, તો બંને એકબીજાની અસર નાબૂદ કરી દેશે. એનો મતલબ દોસ્તો, આ બંનેની વચ્ચે એક સ્તર તૈયાર થયું, જે સ્તરને દોસ્તો ડેપ્લેશન સ્તર કહેવાય. શું કહેવાશે એને? ડેપ્લેશન સ્તર. આ ડેપ્લેશન સ્તરની જાડાઈ 0.1 માઇક્રોમીટર, એટલે કે 10⁻⁷ મીટરના ક્રમની હોય છે. દોસ્તો, આમ જેમ જેમ સમય ચાલતો રહ્યો એમાં ખરેખર જે પ્રવાહ વહ્યો એ ડિફ્યુઝનના કારણે રહ્યો. પણ ધ્યાનથી જુઓ, આની પાસે બધા ધન વીજભાર આવવા લાગ્યા, આની પાસે બધા ઋણ વીજભાર આવવા લાગ્યા. એનો મતલબ આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાયો. કારણ કે આ ધીરે ધીરે ઇલેક્ટ્રોન આપે છે, હું એન છું, એન ઇલેક્ટ્રોન આપે છે, તો હું ઇલેક્ટ્રોન દાતા કહેવાઉ, એટલે હું ધન વિદ્યુત ભારિત બનીશ. જ્યારે આ ઇલેક્ટ્રોન મેળવે છે, એક્સેપ્ટર થશે, એટલે હું ઋણ વીજભારિત બનીશ. એનો મતલબ આ ડેપ્લેશન સ્તરની અંદર, ધ્યાનથી સાંભળજો, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર બનશે. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં જતું હોય? ઋણ થી ધન. તો એમસીક્યુ આવશે દોસ્તો, વી બરાબર ઈવી. તમે સૌ જાણો છો આને વેદ વાળું સૂત્ર, મેં કીધેલું ચેપ્ટર 2 માં, કેપેસિટન્સ વાળા ચેપ્ટરમાં બી ઉલ્લેખ કરેલો, વી બરાબર ઈવી. તો દોસ્તો, આની પરથી એવું કહી દે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, તો વોલ્ટેજ ભાગ્યા ડેપ્થ, એની જે પહોળાઈ હશે એના વડે ભાગી દો, તમને વોલ્ટેજ મળી જશે.
સર ક્લિયર. તો પછી આ વહનનો પહેલો પ્રકાર હતો ડિફ્યુઝન. હવે ધ્યાનથી સાંભળજો, જેના લીધે p તરફનો ઇલેક્ટ્રોન n તરફ જાય, જેના લીધે p તરફનો ઇલેક્ટ્રોન આ બીજી જો પહેલી શક્યતામાં બધા અહીં ધન છે, આમાં બધા ઋણ છે, એટલે p તરફનો ઇલેક્ટ્રોન n તરફ જાય અને n તરફનો હોલ p તરફ જાય, તો બીજો પ્રવાહ આવ્યો, જે પ્રવાહને ડ્રિફ્ટ પ્રવાહ કહેવાય. સમજ્યા? બંનેની કેટલી સરસ રજૂઆત છે. આમાં શું થયું કે પોત પોતાના મેજોરિટી કેરિયર ગયા, એટલે કે અહીંયા બધા ધન ધન ધન, અહીંયા બધા ઋણ ઋણ ઋણ, પણ બીજાની અંદર ઉલટાઈ ગયું, અહીંયા બધા ઋણ ઋણ ઋણ, અહીંયા બધા ધન ધન ધન. તો બે પ્રકારે દોસ્તો પ્રવાહ મળ્યો, પહેલો જે પ્રવાહ હતો ડિફ્યુઝન પ્રવાહ અને બીજો જે પ્રવાહ મળ્યો ડ્રિફ્ટ પ્રવાહ. એનો મતલબ દોસ્તો, પહેલા ડિફ્યુઝન પ્રવાહ વધારે હશે, જ્યારે ડ્રિફ્ટ પ્રવાહ ઓછો હશે, જોઈ શકો છો. પણ જ્યારે બંને બાજુ વધારે વિદ્યુત ભાર ભેગા થશે, એટલે પરિણામે વિદ્યુત ક્ષેત્ર વધશે. વિદ્યુત ક્ષેત્ર વધશે, ભણી ગયા, વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે, એટલે વિદ્યુત પ્રવાહ ચાલતું રહેશે. પણ શું આ પ્રક્રિયા કાયમી ચાલશે? ના. જ્યારે બંને બેલેન્સ થઈ જશે, જ્યારે બંને પ્રવાહ સમાન ન થાય ત્યાં સુધી ચાલશે. અને આ પ્રોસેસ પણ જ્યારે બંને સરખા થઈ જશે, જેટલા ધન એટલા ઋણ બનશે, એટલે દોસ્તો પ્રવાહ અટકી જશે. જોઈ શકો છો, પ્રવાહ અટકી જશે. એટલા માટે દોસ્તો ધ્યાનથી જો આ n વિભાગની વાત કરું, આ p વિભાગની વાત કરું, તો બંને વચ્ચે જો આ ધન સ્થિતિમાન હોય તો આ ઋણ સ્થિતિમાન, બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય. બંને વચ્ચે દોસ્તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય. અને બહુ જ ધ્યાનથી સાંભળજો, n વિભાગ ઇલેક્ટ્રોન ગુમાવશે. n પાસે કોણ હતું? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે ધન વીજભારિત મેળવશે, અને p પાસે ઇલેક્ટ્રોન મેળવશે એટલે આ ઋણ વીજભારિત બનશે. એટલે દોસ્તો એક નવું નામ આપવામાં આવ્યું કે બેરિયર પોટેન્શિયલ. પ્લીઝ 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 આવા શબ્દોને યાદ રાખજો, જેને કહેવાય દોસ્તો બેરિયર પોટેન્શિયલ. કેટલાક પેપરોમાં પીએન જંકશન ડાયોડની સંજ્ઞા પૂછાય છે. આ તમે જે જુઓ છો દોસ્તો એ પીએન જંકશન ડાયોડની સંજ્ઞા છે, જેમાં પી તરફ મોટો ભાગ, એન તરફ સ્ટ્રેટ લાઈન, અને આના જ આધારે એની ગોઠવણના આધારે એના બે પ્રકાર પડ્યા. એક હતું દોસ્તો ફોરવર્ડ બાયસ, બીજું છે રિવર્સ બાયસ. ફોરવર્ડ બાયસમાં પ્રવાહ વધારે મોટો મળશે, જ્યારે રિવર્સ બાયસમાં પ્રવાહ ખૂબ જ ઓછો એટલે કે નહિવત મળશે. દોસ્તો આ ધ્યાનથી સમજજો, કારણ કે આના પછીનું લેક્ચર મોસ્ટ એમ્પી થવાનું છે, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. પણ ધ્યાનથી આ સવાલને જુઓ, કારણ કે આમાંથી બહુ જ નાના નાના એમસીક્યુ પૂછાય છે, જે તમને રોકડા માર્ક્સ આપશે, અને ખાસ કરીને આવનારી એક્ઝામ્સમાં આમાંથી એમસીક્યુ પૂછાય તો ધ્યાનથી આવડવા જોઈએ.